નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. પાટણથી અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં જે જાહેરાતોના હોર્ડિંગ્સ અલગ અલગ એજન્સીઓના નિયમ મુજબ આપેલા હતા, પરંતુ કોરોનાના બહાના હેઠળ આ એજન્સીઓના લગભગ 15 લાખથી વધુ ભાડાની રકમ નગરપાલિકાની એજન્સીઓ પાસે બાકી નીકળતી હતી. પાટણ નગરપાલિકાના અધિકારી અને શાસકોની બેદરકારીના હિસાબે લાખો રૂપિયાની રકમ બાકી હોવા છતાં એજન્સીના માણસોએ થોડા દિવસે એક ટ્રક અને માણસો લાવી તેમના સાધન સામગ્રી નગરપાલિકાની કોઈ પણ પરવાનગી વગર લઈ જવાની કોશિશ કરી હતી. આ વાત પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાની ધ્યાને આવતા નગરપાલિકા ઈબા લગતના કર્મચારી રાજુભાઈ મોદીને બોલાવ્યા હતા અને કર્મચારીની હાજરીમાં કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ એજન્સીના માણસોને પૂછ્યું હતું કે આ ગાડીમાં હોર્ડિંગ્સ કેમ અને ક્યાં લઈ જાઓ છો તે બાબતે પૂછપરછ કરી હતી, પરંતુ એજન્સી માણસો કોઈ જવાબ આપી શક્યા નહીં. પાટણ નગરપાલિકાના લાખો રૂપિયા બાકી હોય તો કોની મિલીભગતથી આ એજન્સીએ થોડા દિવસે આવી હિંમત કરી હશે અને એક ચર્ચાનો વિષય છે. જે પણ હોર્ડિંગ્સ અને સાધન સામગ્રી તેમણે ગેરકાયદેસર ઉતાર્યા હતા તે તમામ સામાન્ય નગરપાલિકા જમા કરાવવાની તજવીજ હાથ ધરી હતી. વધુમાં ભરતભાઈ ભાટિયાએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની વિનંતી છે કે સત્તાના નશામાં એટલા મધહોશ ના થઈ જાય કે પાટણ નગરપાલિકાની તિજોરીને કાણું પડે અને નુકસાન જાય. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા હિતેશ મકવાણા સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. પાટણ નગરપાલિકા હાથ વિસ્તારની અંદર ધંધાકીય જાહેરાતો માટે અલગ અલગ એજન્સીને હોર્ડિંગ્સના કોન્ટ્રાક્ટ આપેલા છે. કોરોનાની મહામારીના વિષયની અંદર એની આડમાં આ એજન્સીઓએ નગરપાલિકાના 15 લાખના ભાડા પેટે ભર્યા ન હતા. ગત સામાન્ય સભામાં આ બાબતની ચર્ચા થઈ હતી અને તમામ એજન્સીને પૈસા ભરવાની તાકીદ કરી હતી, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર જે કોઈ પણ ધારાસભ્યના બેનર ઉતરા તાત્કાલિક ઘડી જાય છે એવા ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રીને આ બાબતની ધ્યાન પણ ન હતી કે થોડે દિવસે એક એજન્સીએ પાટણ નગરપાલિકાના બગવાડા વિસ્તારની અંદર પોતાના બેનરો અને હોડીસો ઉતારવાની કામગીરી કરી હતી. આ બાબત ધ્યાને આવતા અમારા ઈબા લાગેલા ચેરમેન રાજુભાઈ મોદી અને મેં ઘટના સ્થળે જઈને તાત્કાલિક એમને પૂછપરછ કરી હતી અને પૂછપરછ કરતાં માલુમ પડ્યું હતું કે નગરપાલિકાની કોઈ પણ વહીવટી મંજૂરી લીધા વગર અને જે ભાડાના પૈસા ચૂકવવા ન પડે હેતુથી આ લોકો પોતાનો જે સામાન સગે વગેરે લઈ જવાની કોશિશ કરી હતા. આ બાબતે જીપ ઓફિસે ધ્યાન દોરી છે. તમામ સામાન અને ટ્રક નગરપાલિકા જમા કરાવવાની કોશિશ કરી છે. મારે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોની વિનંતી છે કે સત્તાના નશામાં એટલા મધોશ ન થઈ જાઓ, નગરપાલિકાની તિજોરીને કોઈ પણ જગ્યાએ કાણું પડે અને નુકસાન જાય. આપણું નામ? ભરતકુમાર જયંતિલાલ ભાટિયા. હું એક કોર્પોરેટર છું અને પાટણ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ.